નમસ્કાર સાયબર ક્રાઈમ આ શબ્દ સાંભળતા જ આપણને સૌને એવું લાગે છે કે દિન પ્રતિદિન આપણે બધા જ એનો એક દિવસ ભોગ બનવાના છે અને હાલ અત્યારે ખૂબ બધા બની પણ રહ્યા છે એ અનેક રીતે લોભામણી લાલચ અનેક રીતે કહી શકાય હોય કે વધારે મેળવી લેવાની ઘેલ છા કે પછી ક્યાંક પહોંચી જવાની કે ફોલોઅર્સ વધારવાની કે સબ્સ્ક્રાઇબર વધારવાની ઘેલ છે કે આપણા પોતાના લાઈક વધારવાની આ અનેક રીતે સાયબર ક્રાઈમ અત્યારે ઠગો દ્વારા કરવામાં આવે છે અલગ અલગ પ્રકારે જે જ્યારે સાયબર ક્રાઇમ થતા હોય ત્યારે આ સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણી પાસે ઇન્ફોર્મેશન જે છે તે જાજી નથી એટલે કે ઓછી છે એ મેસેજ થ્રુ ક્રાઇમના ભોગ બનીએ છીએ ક્યાંક કોડ આપીને તો ક્યાંક ઓટીપી આપીને અનેક રીતે અત્યારે સાયબર ક્રાઇમના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે દર્શક મિત્રો એક એવો કિસ્સો કે જે કુરિયર દ્વારા ક્રાઈમ કરવામાં આવ્યો છે આ જે સાયબર ઠગો છે તે તમારી પાસે ઓટીપી મેળવે છે મેસેજ મેળવે છે કે કોલ થ્રુ કોઈક તમારા અંદરનો કોડ મેળવે છે પરંતુ અલગ અલગ નુસ્ખા અપનાવે છે ક્યાંક તમને લોન આપવાની વાત કરે છે તો ક્યાંય તમનારા સોશિયલ પ્લેટફોર્મના સબસ્ક્રાઈબર અને ફોલોઅર્સ વધારવાની વાત છે પરંતુ અત્યારે એક એવો કિસ્સો પ્રકાશિત થયો છે કે કુરિયર જે આવે છે કુરિયર આપણા ઘરે આપે છે તેની અંદર એક લિંક આપે છે કે તમારું કુરિયર તમારા ઘરે આવ્યું છે તો એ થોડા દિવસ લેટ છે કે પછી એક ડિલિવરી જગ્યા પર નથી કે તમે શું એ જ છો એવી અનેક રીતે ઠગાઈના કિસ્સાઓ વધ્યા છે તેમાં એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે કુરિયર રિગાર્ડિંગ કુરિયરના નામે છેતરપિંડી કરવામાં આવી છે દર્શક મિત્રો વીકેન્ડમાં અમે તમારી માટે જે કંઈક સાયબર અવેરનેસનો શો લઈને આવ્યો છે

એક વ્યક્તિએ મંગાવેલું એમાં ચોપડી મંગાવેલી અને એ ચોપડી જ્યારે જે દિવસે આવવાની હતી તે જ દિવસે એના મોબાઈલ ઉપર ફોન આવે છે એક અજાણી વ્યક્તિનો અજાણી વ્યક્તિ એને એવું સૂચન કરે છે કે તમારું એડ્રેસ ખોટું છે યોગ્ય નથી તમારું એડ્રેસ તમે વેરીફાય કરાવો અને જો વેરીફાય તમારે જો કુરિયર તમારું આ જોઈતું હોય તો તમારે તમારા એડ્રેસને વેરીફાય કરાવવાના નામથી તમારે પાંચ રૂપિયા ભરવાના છે હવે આ વ્યક્તિ એ ચોપડી એને બહુ જ જરૂરી હોય છે એને મળતી નથી હોતી અને એને ઓનલાઈન ક્યાંકથી મળી હોય છે અને એને મંગાવેલી હોય છે અને ત્યારબાદ એ ચોપડી જ્યારે ડિલિવર થવાની હોય છે તે જ દિવસે એને આવી રીતે કોલ આવે છે કે ભાઈ તારે પાંચ રૂપિયા ભરીને તારું એડ્રેસ વેરીફાય કરાવવાનું છે એડ્રેસ તારું ખોટું છે અને એડ્રેસ અમારા કુરિયર બોયને મળી નથી રહ્યું અને જો તમને ફાસ્ટ ડિલિવરી જોઈતી હોય તો પાંચ રૂપિયાનું પેમેન્ટ કરો હવે આ વ્યક્તિ પાંચ રૂપિયાનું પેમેન્ટ કરવા માટે આ ની પ્રક્રિયા હાથ ધરે છે હવે પાંચ રૂપિયાના પેમેન્ટ કરવા માટે જ્યારે એને એવું કહે છે કે ભાઈ તમે તમારું ગૂગલ પે બોલો તો ગૂગલ પે નંબર એવો આપવામાં આવે છે કે જે ગૂગલ પે પર હોતો જ નથી અને ત્યારબાદ આ નંબરને આધારે જે ગૂગલ પે પર નંબર હોતો નથી તે નંબર આપવામાં આવે છે સાયબર અપરાધી દ્વારા અને ત્યારબાદ એની પાસે પેમેન્ટ કરાવવાનું કહેવામાં આવે છે જ્યારે પેલો વ્યક્તિ પેમેન્ટ પાંચ રૂપિયાનું કરવાનો પ્રયત્ન કરે છે તો પેમેન્ટ થઈ શકતું નથી એટલે સાયબર અપરાધીને પાછો ફોન કરે છે કે ભાઈ મારાથી પેમેન્ટ થઈ નથી રહ્યું એરર આવી રહી છે તમે કોઈક બીજો સોર્સ બતાવો તો ઇન બટ બિટ્વિન તે વખતે સાયબર અપરાધી જે છે તે એને એક ગેટવે આપે છે મેસેજની અંદર અને એ મેસેજની અંદર જે ગેટવે આપે છે તે છે ઓલ સર્વિસ ઓલ સર્વિસીસ પ્રોવાઇડિંગ ડોટ સાઇટ આવું આ એક ડોમેન આપે છે અને ઓલ સર્વિસીસ પ્રોવાઇડિંગ ડોટ સાઇટ ઉપર એને એવું કહે છે કે હવે તું પેમેન્ટ કર અને દર્શક મિત્રો સાથે શેર કરો તો એમને પણ લાગે કે આ સાચા જ અમારા કેમેરામેન ને કહીશ કે આના પર ઝૂમ કરો દર્શક આવી જ લિંક આ એક આ આ આ લિંક આ લિંક આ જે છે આ લિંક ઉપર એને ક્લિક કરાવે છે અને એને એવું કહે છે કે આના થકી તું 5 રૂપિયા ભર અને જ્યારે વ્યક્તિ 5 રૂપિયા ભરવા જાય છે ત્યારે એની બધી જ ડિટેલ્સ સાયબર અપરાધીઓ દ્વારા વાંચીને એના એકાઉન્ટમાંથી એના એકાઉન્ટમાંથી લગભગ સત્તર હજાર રૂપિયાની આસપાસ અમાઉન્ટ કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ દ્વારા આ જ આખું એનું જે બેલેન્સ છે બેંક બેલેન્સ જે હોય છે એની પાસે એમાંથી માત્ર છવ્વીસ રૂપિયાને પંદર પૈસા રાખવામાં આવે છે બાકીના બધા જ સાયબર અપરાધી દ્વારા એ પૈસા એના એકાઉન્ટમાંથી ડેબિટ કરી લેવામાં આવે છે તો આ પ્રકારની આખી બાબત સામે છે કુરિયરના નામ પર અલગ અલગ પ્રકારે છેતરપિંડી ચાલતી હોય છે ખાસ કરીને આ સૌથી એક મોટો મુદ્દો એ છે અને ચેતવા જેવો એ મુદ્દો છે કે જ્યારે કુરિયરના નામથી કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરે છે ત્યારે અને તમે તમારી ત્યાં કુરિયર ઇઝી વે શું છે તમારા ઘરનું એડ્રેસ એની પાસે છે તમારો ફોન નંબર છે તમારા ઘરે કુરિયરને આપણે ટ્રેક કરીએ છીએ ટ્રેક કરીએ છીએ અને એના આપણા ઘરે સમય મર્યાદાની અંદર એ કુરિયર આવી જાય છે તો આમાં એડ્રેસ ખોટો જ છે અને તારે વેરીફાય કરવાના નામ પર પાંચ રૂપિયા ભરવાના છે આવી એક સૌથી મોટી મોડો મોડોસોપરંડી આ એક સામે આવી જ છે એ પણ પ્રશ્નાત ઊભો થાય છે કે તમારું એડ્રેસ જ ખોટું છે તો મારી પાસે આવ્યો કેવી રીતે માણસ હું એ જ મુદ્દો કહું છું કે તમારું એડ્રેસ જ ખોટું છે તો પછી આજે એક સિમ્પલ મુદ્દો છે કે એડ્રેસ વેરીફાય કરાવો કે એડ્રેસ ખોટું છે તો આ આખી મોડોસ ઓપરંડી જે છે આ એક ઊભી કરેલી મોડોસ ઓપરન્ટી છે અને આવી કોઈ મોડોસ ઓપરેન્ટી તમને કોલ કરે છે તો આપણે સચેત થવાની જરૂર છે કે ભાઈ એ તું એક કામ કર તું કુરિયર પાછું રહી જા મને જોઈતું જ નથી કારણ કે આ એક સીધો મુદ્દો છે કારણ કે આમાં આવી કોઈ પણ લિંક અને યુપીઆઈ પેમેન્ટ કરવા માટે આવી કોઈ વેબસાઇટ હોતી નથી કે ભાઈ આવી વેબસાઇટ હોલ સાઇટ્સ કે હોલ સર્વિસીસ આ સાઇટ આવા પ્રકારના યુઆરએલ આ લોકોએ બની બેઠેલા યુઆરએલ છે છે ફિશિંગ આ બધા અને ખોટા યુઆરએલ છે કે જે તમને અનટ્રસ્ટેડ સર્વર સાથે જોડે છે અને તમારા બેંક એકાઉન્ટ ખાલી કરે છે આ પ્રકારની મોડો છોપરડી છે આ લોકોની છે આ લોકોની છે એટલે સર આમાં દર્શક મિત્રો સાથે એ બાબત સાર કરી શકે કે તારે પણ તમે કોઈનો નંબર આપો છો તો તમારા યુપીઆઈ જે કોડ છે એડ્રેસ છે એની પણ વેરીફાય કરવી જોઈએ એનું પણ ધ્યાન રાખવી જોઈએ કે કોને અપાય ને કોને ન અપાય એવું જરૂરી આપણે તો એક સિમ્પલ વસ્તુ છે કે ઓનલાઈન જ્યારે પરચેસ કરતા હોઈએ ત્યારે આપણી પાસે બે પ્રકારના મોડ છે એક તો ઓનલાઈન આપણે પેમેન્ટ કરી શકીએ છીએ નંબર એક અને નંબર બે કે બીજું આપણે જે પેમેન્ટ કરવાનું છે તે કેશ ઓન ડિલિવરી છે જેને વીપીપી વેલ્યુ પેબલ પાર્સલ પણ કહેવાય છે તો આ બે પ્રકારના મોડથી પેમેન્ટ થતાં હોય છે જનરલી હવે જ્યારે કોઈ વ્યક્તિ તમને એવું કહે છે કે કુરિયર તમારું નથી પહોંચી રહ્યું કેમ કેમ કે તમારું એડ્રેસ વેરીફાઈ કરવાનું છે ખોટું છે હવે ઓલરેડી સાચું છે અને જ્યારે આ લોકો તમને જ્યારે આપણે એકને એક જ વેબસાઇટ પરથી સત્તર ખરીદતા હોય ત્યારે ઓલરેડી એ જ એ જ વેબસાઇટ પરથી કાં તો એ જ જે શોપિંગ સાઇટ્સ છે ઈ કોમર્સ એમ કોમર્સ સાઇટ છે તેના પરથી ઘણી બધી વસ્તુઓ તમારા ઘરે પહેલાં આવી ચૂકેલી છે કે આ પહેલીવાર તમે મંગાવતા નથી એટલે આ એક આખો એક મુદ્દો એવો છે કે તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરો છો ત્યારે તમે ટ્રસ્ટેડ સાઇટ છે કે નહીં એ ખાસ ચેક કરો જે લિંકના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ તમને કોઈ સાઇટ્સ મોકલે છે કાં તો કોઈ યુઆરએલ મોકલે છે તો એના પર પેમેન્ટ આપવાથી બચવું જોઈએ એના પર કોઈપણ પ્રકારનું પેમેન્ટ દાખલ કરવું જોઈએ નહીં અને તમારી ડેબિટ ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ પણ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવું છું કે ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેલ્સ પણ આવી કોઈ અનટ્રસ્ટેડ સાઇટ કે જે કોઈ ત્રાહિત વ્યક્તિ કોઈ ત્રાહિત વ્યક્તિ યસ કોઈ પણ ત્રહિત વ્યક્તિ કે જે તમને આ રીતે ફોન કરે છે અને તમને મોકલે છે અને તમે આનાથી પેમેન્ટ કરો ઓલરેડી તમે એનું પેમેન્ટ કરી દીધું છે અને એડ્રેસ વેરીફાઈ કરવાના નામ પર કોઈ પેમેન્ટ હોતું જ નથી આ એક બની બનાવેલો અને ઊભો કરેલો કિસ્સો છે અને આ એક નવા પ્રકારની મોટો સોપરન્ટી ચાલુ થઈ છે અને લોકોને એવું કે મારું મટિરિયલ કન્સાઈનમેન્ટ જે છે ઝડપથી આવી જાય પાંચ રૂપિયા બહુ નાની અમાઉન્ટ છે લાય પેમેન્ટ કરી દેવા દે અને આ જ રીતે આ લોકો તમારી પેમેન્ટ વિગત જાણીને તમારા પેમેન્ટ અને એટલે પેમેન્ટને આધારે એકાઉન્ટની ડિટેલ્સ મેળવી લે છે એ વોલેટની ડિટેલ્સ મેળવી લે છે અને કિસ્સો કરે છે દર્શક મિત્રો જ્યારે પણ તમારે કોઈક ડિલિવરી કરવાની હોય જ્યારે કોઈ પણ પાર્સલ આવતું હોય ત્યારે તમને પાંચ રૂપિયા જેવી ઇમાઉન્ટ પેમેન્ટ કરવાનું થાય તો એમ સામાન્ય બાબત લાગતી હોય છે કે પાંચ રૂપિયા એટલે અમસ્તું છે કરી દેવા દે પરંતુ એ જરૂરથી ચકાસો કે એમણે આપેલી સાઈડ ઓફિસિયલી છે કે નહીં આ જ પાંચ રૂપિયા આપેલી સાઈડમાં જ્યારે તમે તમને પે કરો છો ત્યારે પાંચ રૂપિયાની જગ્યાએ તમારા એકાઉન્ટ આખે આખું ખાલી થઈ જાય એવો એક કિસ્સો જ્યારે પ્રકાશિત થયો છે ત્યારે જ સરે જે પ્રમાણે વાત કરી તે વડોદરા શહેરના જ નજીકના કોઈ ગામનો કિસ્સો છે ને એ સાચી જ રીતે તેઓની સાથે પણ એ વ્યક્તિ અત્યારે હાલ સંપર્કમાં છે તે જ અત્યારે ખૂબ કહી શકાય કે ભોગ બન્યા છે એટલે બટ ઓબ્વિયસ થોડા ઘણું ડરતો રહેશે જ અને એ ડરને લીધે પણ અત્યારે અમે જ તેઓને વિક્ટીમ તરીકે સાથે લેવાના હતા પરંતુ સમાવકો કારણોસર અત્યારે જોડાઈ નથી રહ્યા પરંતુ આવો એક કિસ્સો બન્યો છે જ્યારે ડિલેવરી થતી હોય જ્યારે પાર્સલ માટે જ કોઈ કુરિયર આવતું હોય અને ત્યારે એ જ વ્યક્તિ તમને કહે છે કે એક પાંચ રૂપિયા જેટલું પેમેન્ટ તમારે આની અંદર ઓફિસિયલી બુકિંગ માટે કરાવવું પડશે કે અત્યારે એડ્રેસ મિસ થઈ જાય આના લીધે જ અને કોઈ કારણ આપીને નાની મોટી અમાઉન્ટ પાંચ રૂપિયા દસ રૂપિયા જેવી તો આપને એમ બટ ઓફ ઓફવેઝ નોર્મલ થતું હશે કે પાંચ દસ રૂપિયા જેટલી અમાઉન્ટ પે કરવાથી કંઈ થતું નથી આપી દેવા જોઈએ પરંતુ ઓફિશિયલી રીતે ગૂગલ પે પેટીએમ કે કોઈ પણ ગૂગલની કોઈક સાઇટ છે તેના પરથી થાય પરંતુ જો એ વ્યક્તિ દ્વારા આપેલી સાઇટ પર તમે લોગ ઇન કરી રહ્યા છો અને તમારો પાસવર્ડને એન્ટર કરી રહ્યા છો અને ત્યારબાદ પાંચ કે દસ રૂપિયા જેટલું પેમેન્ટ કરશો તો આખે આખું તમારું એકાઉન્ટ ખાલી થઈ જવાના ચાન્સીસ બનતા હોય છે અત્યારે એક એવો જ કિસ્સો પ્રકાશિત થયો છે કે માત્ર સર સત્યાવીસ જ રૂપિયા તેના એકાઉન્ટમાં બાકી રહ્યા છવ્વીસ રૂપિયા ને પંદર પૈસા છવ્વીસ રૂપિયા ને પંદર પૈસા જેટલું જ બાકી રહ્યું બાકી બધા જ રૂપિયા એ ઠગ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે સર આવા બનાવમાં ભોગ બની ગયા પછી બીજી એક કયા પ્રકારની અવેરનેસ કે આ પાછા માટે જ કેવી રીતે પોલીસ કમ્પ્લેન થાય ને આગળની ડિટેલ્સ હોય બહુ સારો ક્વેશ્ચન છે પહેલાં તો ડરવાની જરૂર નથી નંબર એક નંબર બે કે તમારે જે પણ તમારી સાથે ચેટ થઈ છે જે વ્યક્તિનો તમારા પર ફોન આવ્યો છે એની ટાઈમલાઇન સાથેની બધી ડિટેલ્સ તમારે વન નાઇન થ્રી ઝીરો પર ડાયલ કરીને જણાવી દેવાની છે અથવા નજીકના કોઈ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને અથવા નજીકના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જઈને તમે સંપર્ક સાધી શકો છો વન નાઇન થ્રી ઝીરો એ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલનો નંબર છે એટલે એના પર તમે જસ્ટ ડાયલ કરીને તમે ઝડપથી તમારી ફરિયાદ નોંધાવી શકો છો બીજું કે જે પણ એવિડન્સ છે તમારી પાસે પુરાવા નષ્ટ ન થાય તે રીતે રાખવાના ઇવન જો ચેટ ઠેલી હોય તો અમુક સંજોગોમાં સાયબર અપરાધીઓ તમારી ચેટને ડિલીટ ફોર ઓલ કરી નાખતા હોય છે એટલે પરિણામે એ ચેટ ડિલીટ થઈ જાય છે પરંતુ એ ચેટના સ્ક્રીનશોટ લેતા રહેવું અને ત્યારબાદ એ જે વેબસાઇટ્સ આપેલી છે કોઈક યુઆરએલ આપેલું છે તો યુઆરએલની ડિટેલ્સ પણ રાખી મૂકવી અને રાખીને પોલીસને હેન્ડ ઓવર કરવી વન નાઇન થ્રી જીરો પર ડાયલ કર્યા પછી એ લોકો તમને જે મોબાઈલ નંબર મોકલે છે એ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમનો હોય છે અને ત્યાંથી તમે આ કમ્પ્લેનને આ કમ્પ્લેન એ તમે એમને એટલે કે તમારી જે તમારી જોડે જે પુરાવા છે તમારી જોડે જે ઘટિત થયું છે તે સગી માહિતી તમે એમને આ વોટ્સઅપ નંબર થકી મોકલો છો અને ત્યારબાદ તમારી ગ્રીવન્સ રજીસ્ટર થાય છે બીજો એક મુદ્દો યાદ રાખવાનો અમુક સંજોગોમાં ત્યાંથી મેસેજ એવો આવે છે તમારો એક્નોલેજમેન્ટ નંબર આ છે વધતા તમારે ચોવીસ કલાકમાં સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ફરિયાદ નોંધાવવાની છે એક આ વેબસાઇટ છે જે સાયબર ક્રાઇમ સંદર્ભે ફરિયાદ નોંધાવવા માટેનું આ એક વેબ પોર્ટલ છે જે આખા ઇન્ડિયામાં કાર્યરત છે અને આના પર તમારે એ ફરિયાદ નોંધાવવાની અને નોંધાયા પછી એ લોકો જે આગળની સૂચના આપે કે નજીકના પોલીસ સ્ટેશન કે કઈ જગ્યા પર તમારો કેસ ડિલિવર થયો છે ત્યાં જઈને તમારે મેન્યુઅલી જે તે ઓફિસરનો નંબર આપ્યો હોય તેનો સંપર્ક સાધવાનું અને આગળની પ્રોસીજરને ફોલોઅપ કરવાનું કહેવામાં આવે છે તો ડરવાની જરૂર નથી ખાલી આને ડિફેન્ડ કરવાની જરૂર છે અને ખાસ કરીને બધા પુરાવા તમારી પાસે રાખશો તો હું એવું માનું છું કે જેટલું ઝડપથી ફરિયાદ નોંધાવશો તેટલી ઝડપથી આ પૈસા આગળ જતાં જે ઓફિસર્સ છે તે રોકી શકશે અને તમને એ રૂપિયા પાછા મળી શકશે જી આભાર સર ખૂબ મહત્વની જાણકારી હતી મહત્વની સાચી અને સચોટ બાબત હતી જે અંતર્ગત જ તમારે સ્ક્રીનશોટ જેની સાથે વાર્તાલાપ થયો છે જે સાથે તમે જે વ્યક્તિ સાથે વાતચીત કરી છે તેના સ્ક્રીનશોટ લઈ રાખવાના છે ડરવાની જરૂર નથી જો તમે ભોગ બન્યા હોતો કારણ કે દિન પ્રતિદિન આ કેસો વધી રહ્યા છે ત્યારબાદ જ્યારે આવી ફ્રોડ થતા હોય તે દરમિયાન જો તમારી પાસે પુરાવા ના હોય તો કહી શકાય કે આપણે આગળની કાર્યવાહી જ ના કરી નથી કરી શકતા સરકારે આની માટે પણ સારા એવા નિયમો બનાવ્યા છે સાથે જ 1910 1930 થ્રી પર તમે કમ્પ્લેન કરી શકો છો યદી જો તમે આ પ્રકારે ભોગ બન્યા હો તો ડરતા નહીં વન થ્રી ઝીરો પર તમે તમારો કેસ એટલે કે તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો સાથે જ નજીકના પોલીસ સ્ટેશનમાં જતા પણ ડરવાની જરૂર નથી પરંતુ જો આવા કિસ્સાઓ પ્રકાશિત થાય છે જેના લઈને જ દિન પ્રતિદિન સ્પાર્ક ટુડે ન્યૂઝ આપની માટે આપ આ પ્રકારનો ભોગ ન બનો તે માટે એક અવેરનેસ ફેલાવવાનો દર વીકેન્ડે કાર્યક્રમ કરે છે સરે જે પ્રમાણે માહિતી આપી તે જ પ્રમાણે ખૂબ મહત્વની સાચી અને સજોટ માહિતી છે તે માહિતી કોક દ્વારા કોક વ્યક્તિ આ પ્રકારના ભોગ બન્યા છે અને તેમની પાસે આવા વિક્ટિમ પુરાઓ સાથે પણ છે તેને લઈને જ આપને પણ અવેર કરવા માટે અમે એક આવો નાનો સરખો પ્રયાસ કરીએ છીએ નાનો સરકો એક આવો કાર્યક્રમ કરે છે જે ટોક શો કરે છે તે અંતર્ગત આપ પણ જાગ્રત થાવ ફરી એકવાર કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા જ જ્યારે પાર્સલ આવતું હોય ડિલિવરી આવતી હોય કોઈપણ પ્રકારની તો એમની સાઈડ પર જઈ અને પાંચ દસ ઇવન બે રૂપિયા જેટલું પણ નહીં એક રૂપિયા જેટલું પણ ટ્રાન્ઝેક્શન તમારે કરવાનું નથી એની માટે ઓફિસિયલી ગૂગલ પે કે પછી જ બેંકની ડિટેલથી આપણે થતી હોય તેવી રીતે કરવાનું છે આ એક બાબત અત્યારે ખૂબ જે કહી શકાય કે ચર્ચામાં છે આ કિસ્સો કે એક ઠગાઈ એક ઠગ દ્વારા જ આ પાર્સલ કુરિયરના બાબતે એક ફ્રોડ કરવામાં આવ્યું હતું એને લઈને આપ પણ જાગ્રત થાવ આપણા કોઈક આવી ઓફિશિયલી સાઇટ પર જ પેમેન્ટ કરો તેવી પણ અમે રિક્વેસ્ટ કરે છે કોઈના દ્વારા આપેલી સાઇટ ફ્રોડ હોઈ શકે છે ને તેમાં જો તમે તમારા પોતાના ડેટા નાખો છો તો તમારા બેંક એકાઉન્ટમાંથી તમામ પૈસા ઉપાડી લેવામાં આવશે દર્શક મિત્રો આ એક મહત્ત્વની બાબત હતી જે અમે તમારી સામે શેર કરી આગામી દિવસોમાં જ આવા સાયબર અવેરનેસના શો લઈને આપની સમક્ષ રજૂ તો કરીશું પ્રસ્તુત કરીશું તો જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ